વેસુ ખાતે આવેલ પુણ્યભૂમિ રેસિડેન્સીમાં દશેરાના શુભ દિવસે લાઈવ ઓર્કેસ્ટ્રા પર રહેવાસીઓએ ધામધૂમ રીતે ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીના 9 દિવસ પછી દશેરાનો શુભ તહેવાર આવે છે ત્યારે પણ સુરતી લાલાઓ ગરબે ઘૂમતા હોય છે. ત્યારે વેસુ ખાતે આવેલ પુણ્યભૂમિ રેસિડેન્સીમાં રહેવાસીઓએ ધામધૂમપૂર્વક દશેરાની ઉજવણીની સાથે ગરબે ઝૂમ્યા હતા. રહેવાસીઓ દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષોલ્લાસથી પુણ્યભૂમિના રહેવાસીઓએ આ તહેવારની ઉજવણી કરી હતી. સાથે રહેવાસીઓ દ્વારા ટ્રેડિશનલ કપડાં પહેરીને પણ ગરબે ઘૂમ્યા હતા અને પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, 9 દિવસની નવરાત્રી રમ્યા બાદ આજે દશેરાના દિવસે પણ સુરતીઓ ગરબા ઝૂમી રહ્યા છે. આપણે મોજું છે વેસુ સ્થિત પુણ્યભૂમિ રેસિડેન્સીમાં, જે આપણે જોઈ શકીએ કે એ લોકો ટ્રેડિશનલની રીતે આજે પણ દશેરાના દિવસે પણ ગરબે ઝૂમી રહ્યા છે. વિવિધ પ્રકારના કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કઈ રીતે સુરતીઓ જે મેં પ્રખ્યાત છે બધી જ આજે દશેરાનો તહેવાર છે ને, આજે જલેબી ફાફડા લાખો રૂપિયાના ઝાપટી ગયા છે સુરતીઓ ને. આજે રાત્રે જલેબી ફાફડા ખાઈને સુરતના જે સુરતીઓ છે, પુણ્યભૂમિના જે રહેવાસીઓ છે, એ લોકો ગરબા ઝૂમી રહ્યા છે. જી તમારું નામ ને? આજે જે છેલ્લો દિવસ છે નવરાત્રીનો, વર્ષનો એવો નવરાત્રીનો છેલ્લો દિવસ, તો તમે શું કહેશો? નવરાત્રીનો આજે છેલ્લો દિવસ, આમ તો ગણો તો 10મો દિવસ છે, પણ અમે આ 9 દિવસ ખૂબ જો એકદમ ઝૂમી ઝૂમીને નાચ્યા છીએ અને 10મા દિવસનો આનંદ પણ અમે છોડવા માગતા નહોતા. એટલે એ સોસાયટીવાળાએ બધાએ નક્કી કરીને 10મા દિવસે પણ ઓર્કેસ્ટ્રા, ડીજે આ બધું જ ઓર્ગેનાઇઝ કર્યું અને અમે સારી રીતે 10 દિવસ સુધી, આ 9 દિવસ સુધી તો વેલ પ્લેડ વી. એન્ડ અમારી સોસાયટીની અંદર એટલી બધી એકતા અને બધા જ ફંક્શન બધાએ વિચારીને નક્કી કરવામાં આવે છે. પહેલાં એક લિસ્ટ બનાવવામાં આવે છે કે આજે આ પહેરશું, કાલે આ પહેરશું, એમ બધા અલગ અલગ પ્રકારના કોસ્ચ્યુમ અને એનું લિસ્ટ પ્રમાણે બધા તૈયાર થઈને આવે છે અને બધા સારી રીતે એન્જોય કરીએ છીએ. અને શરૂઆતમાં માતાજીના અમે ગરબા કરીએ, ત્યારબાદ અમે સાદો ગરબો, દોઢિયા, એની પછી અલગ અલગ રાઉન્ડમાં અમે નવરાત્રીનો એકદમ એન્જોય કરીએ છીએ. ડાકલા કરીએ છીએ અને સનેડો કરીએ છીએ, અલગ અલગ બધા ગરબાનો અમે લાભ લઈએ છીએ. અને અમે એટલું જ કહેવા માગું છું કે અમે ગુજરાતી લેરી લાલા. જી જે આજે તમે પણ એક ટ્રેડિશનલ પહેરવેશ પહેર્યું છે, 9 દિવસ આજે કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યું છે, શું કહેશો? બસ પુણ્યભૂમિ ધ ગ્રેટ છે, કેમકે 9 દિવસ આ બહુ સરસ આયોજન કર્યો છે નવરાત્રીનું ને આજે 10મો દિવસ પણ પબ્લિક ડિમાન્ડને ખાતર આપણે રાખ્યો છે ને બહુ બધા મજો આવ્યો છે. ને આવતા વર્ષની ઇંતજાર છે કે પાછું પુણ્યભૂમિ આજે વેસુમાં સૌથી સુપર પુણ્યભૂમિમાં ગરબા થાય છે. આઈ હોપ નેક્સ્ટ ટાઈમ પણ બધા બહારથી પણ અહીંયા લોકો સુરતમાં અહીંયા વેસુમાં પુણ્યભૂમિમાં આવે ને અહીંયા ખેલે ગરબા. મોટા મોટા પાર્ટી પ્લોટમાં જોયા છે કે એ લોકો લાઈવ ઓર્કેસ્ટ્રા રાખે છે, તમે રેસિડેન્સીમાં લાઈવ ઓર્કેસ્ટ્રા રાખ્યું છે, કેવો એક્સપિરિયન્સ રહ્યો? બહુ જોરદાર, કે આપણા જ ફેમિલીના મેમ્બર બહાર જાય, રમઝટમાં જાય, અજાણ્યા લોકો વચ્ચે ખેલે. બેટર છે કે આપણી ફેમિલી આપણા પરિવાર સાથે ખેલે, એકબીજા વચ્ચે ભાઈચારો વધે, દોસ્તી વધે અને આપણા બચ્ચા, આપણી દીકરીઓ બધા સેફ રહે, નજરની સામે રહે. તો આ એક બહુ સારો એક્સપિરિયન્સ છે. અમને સોસાયટીમાં રમઝટ જેટલી મજા અમે લોકોએ કરી છે, બહુ મજા પડી ગઈ. તમે શું કહેશો કે આવી જ્યારે રમઝટ થતી હોય છે પરિવારની સાથે વચ્ચે રહીને, તો કે તમારો અનુભવ કેવો? અમારા પુણ્યભૂમિ સોસાયટીમાં ઘણી જાતના લોકો રહે છે, તેમ છતાં પણ અમારો આખું આ ગુજરાત હોય એવું લાગે છે અમને. જ્યારે પણ અમે આ ગરબાની શરૂઆત કરી છે ત્યારે અમને એવું લાગે છે કે અમારું આખું ગુજરાત અમારી સાથે નાચી રહ્યું છે. અમે કોઈ નાટભાટ વચ્ચે ભેદભાવ રાખતા નથી. દરેકે કોમના વ્યક્તિ અમે સારી રીતે અહીંયા રમઝટ તરીકે અમે દોઢિયા કરીએ છીએ, ગરબા કરીએ છીએ, બે તારીઓના ગરબા કરીએ છીએ, બધી રીતે અમે એન્જોય કરીએ છીએ. જી તમે શું કહેશો કે જ્યારે સોસાયટીને તમે કેવો મેસેજ પાઠવશો કે જ્યારે સોસાયટીમાં એક પરિવાર થકી, એક પરિવાર સાથે રહીને, હળી મળીને આ જે તહેવારો છે કેવી રીતે ઉજવવા છે? સોસાયટીમાં અમે એક જ મેસેજ પાસ કરવા માગું છું, જેટલા પણ તહેવાર આપણા જે અહીંયા ઉજવે, ધૂમધામથી ઉજવે, બધી પુણ્યભૂમિ સાથે એક સાથ મળીને એવો પ્રોગ્રામ કરો. સુરતમાં નામ થાય કે પુણ્યભૂમિ એક જગ્યા, કે આપણે એક નથી રહેતા, પણ એવો પ્રોગ્રામ થાય છે દાંડિયા રાસનો, ગરબા રાસનો, કે 26 જાન્યુઆરી, કે 15, કોઈ પણ તમે પ્રોગ્રામ લઈ લો, પુણ્યભૂમિ એક એવી પુણ્યભૂમિ છે કે ખરેખર અહીંયા બધા રાસ રમે છે ને ગરબામાં ઝૂમી ઉઠે છે. આજે તમે તમારી આ સામે જોયું છો. તમે આપણે જેમ રહેવાસીઓ સાથે વાત કરી કે કેવી રીતે જે પુણ્યભૂમિમાં દરેક તહેવાર એક પરિવારની સાથે હળી મળીને ઉજવવામાં આવે છે, આજે દશેરાના છેલ્લા દિવસે પણ એ લોકો રાવણ દહન પછી, જલેબી ફાફડા ખાયા પછી આજે ઓર્કેસ્ટ્રા, લાઈવ ઓર્કેસ્ટ્રા પ્લે કરીને ગરબે ઝૂમ્યા હતા.